ને મિત્રો મજામાં મિત્રો આપણે રિઝનિંગના સમની અંદર અત્યારે જોઈ રહ્યા છીએ એમાં નવા નવા સમ જોઈએ છે એમાં રિલેશન એટલે કે લોહીના સંબંધ ઉપર આધારિત આ સમ છે મિત્રો આમાં સિમ્પલ છે કે જો પિતા ને એમ હશે તો ઉપર જાશું પુત્ર ને એમ હશે તો આપણે નીચે જાશું અને જો પુરુષ હશે તો ચોરસ સ્ત્રી હશે તો રાઉન્ડ આપણે જાણીએ છીએ નિયમો એ જ નિયમનો ઉપયોગ કરીને જોઈએ ક ના પુત્ર ખ છે ચાલો આ ક છે એના પુત્ર એટલે નીચે જાશું અને ખ છે પુત્ર છે એટલે ખ વિશે આપણે નામ કરશું અને પૌત્ર ચ છે એટલે ક ના પુત્ર ખ છે પણ ક ના પૌત્ર એટલે પુત્રના પુત્ર એ કોણ છે ચ છે આ પણ થઈ ગયું દ ના પપ્પા ચ છે ઓકે એનો અર્થ કે અહીંયા દ છે બરાબર એના પપ્પા કોણ છે ચ છે મિત્રો વાત આટલી જ છે તો દ ના દાદા કોણ તો દ ના દાદા કોણ થાય તો દ ના પપ્પા ના પપ્પા એટલે કે કોણ થઈ જાય તો અહીંયા જવાબ આવશે ખ તો આવી વાત છે તો મિત્રો વાત આટલી છે કે તમારે સમજીને આ વસ્તુને ધ્યાનમાં લેવાની છે મિત્રો આટલું સિમ્પલ છે પણ હવે આને થોડુંક અટપટું કરવું હોય તો કરી શકાય કેવી રીતે હવે હું તમને કહું છું કે અહીંયા એક એવો પણ જવાબ છે કે ચોક્કસ કહી શકાય નહીં આવું પણ એક લખ્યું છે અને હવે પ્રશ્ન આવો છે કે ચ ના દાદા કોણ ચાલો દિયોજી જાઓ તો ઘણા કહેશે કે ચ ના દાદા તો કોણ થાય તો એના પપ્પાના આ પણ મિત્રો ક વિશે સ્પષ્ટતા નથી ક ના પુત્ર હોવું ખ એટલે આ પિતા પણ હોઈ શકે અને આ માતા પણ હોઈ શકે એટલે કે આના આ મમ્મી પણ હોઈ શકે કારણ ક વિશે કોઈ ચોખવટ છે નહીં એટલે આપણે એવું લખવું પડે કે ચોક્કસ કહી શકાય નહીં કારણ કે ચ ના દાદા એટલે આપણે એના પપ્પા ખરા પણ આ પપ્પાના આ પપ્પા પણ હોઈ શકે ને મમ્મી હોઈ શકે એટલે ચોક્કસ કહી શકાય નહીં એવી જ પોઝિશન દ ની પણ છે હે તો ખ ના પુત્ર કોણ હશે તો એમ કઈ કહી શકાય સોરી પૌત્ર કોણ હશે તો એમ સ્પષ્ટ ન કરે પૌત્રી પણ હોઈ શકે છે તો મિત્રો આ જે આપ્યું છે એનો તમે બેઝ બનાવશો તો અટપટા દાખલા પણ તમે ઝડપથી સરળતાથી સોલ્વ કરી શકશો અને એના માર્ક્સ મેળવી શકશો ઇઝ ઇટ ઓકે જોઈએ નેક્સ્ટ મિત્રો ફરીથી સાવ ઇઝી પ્રશ્ન ત્રિકોણો કેટલા છુપાયેલા છે તમે લોકો વિડીયો સ્ટોપ કરીને ટ્રાય કરી શકો છો કેટલી સેકન્ડમાં અને કેટલો જવાબ આવે છે લખી નાખો અને પછી આખો વિડીયો જુઓ અને જો કે તમે સાચા છો કે ખોટા તો મિત્રો વાત એટલી જ છે મેં તમને અગાઉ વાત કરી હતી એમ કે તમારે આખી આખી આકૃતિ પેલા સાઈડમાં ઉભી કરવાની જેમ કે આટલી આકૃતિ તમે દોરી તો એમાં ત્રિકોણ નથી હવે તમે આમ કરો છો તો સમજાય છે જો અહીં બે ત્રિકોણ છે ફરીથી આમ કરો છો તો તમને આમાં બીજા એના જેવા જ બે અને પ્લસ વધારાના જો આ ડેવલપ થયા એટલે કે અહીંયા આઠ તો એમને ત્રિકોણ દેખાય છે ફરીથી જેમ ન સમજાતું તો આ એક બે ત્રણ ને ચાર આ ચાર છે ફરીથી તમે જ્યારે આમ કરતા હતા ત્યારે આવા બે અને જ્યારે તમારી પાસે આ વિકર્ણ છે ત્યારે આ બે તો ચાર ને ચાર આઠ તો આટલા તો છે હવે હવે જો આકૃતિમાં બીજું એક છે કે જેમ કે તમે આમ કરો છો તો તમને દેખાણા કે જે આ બે અને આ બે એ જ રીતે આમ કરો છો ત્યારે આ બે અને આ બે આ નવા ડેવલપ થયા તો આઠ બીજા થયા આઠ ને આઠસો હવે એ પણ જુઓ કે આ આટલું કરવાથી કોઈ બીજા હજી નવા કંઈ ડેવલપ થાય છે ત્રિકોણ તો જરા નજર કરો મારા ખ્યાલ મુજબ કંઈ નવું કંઈ સ્ટાર્ટ અહીંયા કંઈ દેખાતું નથી ધેટ મીન્સ કે તમારો જે જવાબ છે એ કોણ હશે સોળ હશે તો મિત્રો મજા આવી તો મને એમ લાગે છે એકાદ તમને સમ હોમવર્કમાં આપું શનિ રવિ આવી રહ્યા છે તો જરા ટ્રાય કરો પણ સ્યોરિટી સાથે અને ઝડપભેર જવાબ જોઈએ છે તો આપી દો હોમવર્ક તો લેટ મી સી તો મિત્રો હોમવર્ક તમારા માટે રેડી છે તમારે આ આકૃતિની અંદર ફાઇન્ડ આઉટ કરવાનું છે કે ચોરસ કેટલા છુપાયેલા છે મિત્રો અહીંયા મેં તમને એબીસીડી મતલબ કે આના વિકલ્પો આપ્યા નથી એટલે તમને કામ કરવાની મજા આવશે બસ તમારે ચોકસાઈપૂર્વક ચોરસ કેટલા છે એ કહી દેવાના છે અને હા કેટલી સેકન્ડમાં તમે જવાબ આપ્યો છે એ પણ જરૂરથી લખજો તો મિત્રો શનિ રવિની શુભેચ્છાઓ બસ જાજુ કામ કરતા રહેશો મસ્તીથી કામ કરતા રહેશો આનંદથી કામ કરતા રહેશો અને બધાને જોડતા જઈશું વિશ યુ ઓલ ધ બેસ્ટ